સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેના વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે, જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે, જેને સોના ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાની સાથે જ સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનારા 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતાં સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કાંઈક ને કાંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે. ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથે અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે. સુરતમાં રસેસ જ્વેલર્સના 3 વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે. આ અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રુઝર્ટ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યું છે, જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આભેહૂપ રામ મંદિર, રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશી કામ સાથેના ચિત્ર બનાવી પ્રદર્શનમાં મુકાયા છે, જે હાલ ખૂબ જ આકર્ષણનો કેન્દ્ર બની રહ્યો છે. મારું નામ જીતેન્દ્ર ધનજીભાઈ કાસોદરિયા, રસેસ જ્વેલર્સનો ઓનર છું. રામ મંદિર આપણે બનાવવાનો મેન હેતુ છે કે જેમાં જે રામ મંદિર બની રહ્યું છે તેના પરફેસથી અમે જ્વેલરીના માધ્યમથી અહીંયા ડિસ્પ્લે કરવાની કોશિશ કરી છે પૂરેપૂરી. કેટલા હીરા લાગ્યા છે અને શેના માટે બનાવવામાં આવ્યું? હીરા આમાં ટોટલ 5000 પીસ લાગેલા છે અને 50 કેરેટ ડાયમંડ છે. અને મેઇન હેતુ અમારો એ છે કે આને રામ મંદિરમાં ડાયરેક્ટ અમે આપવાની કોશિશ કરીશું. અમારો ત્યાં પૂરેપૂરો પ્રયાસ રહેશે આપવાનો. હાર બનાવનાર વેપારી રોનક ધોડિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેનાથી પ્રેરિત થઈને આ હાર બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ત્રણેય પાર્ટનર મળી રામ મંદિર સાથે રામ દરબારનો સેટ બનાવ્યો હતો, જેમાં હાર પર આબેહૂબ અયોધ્યાનું રામ મંદિર તૈયાર કર્યું છે. તેની સાથે રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા તૈયાર કરી છે અને રામાયણના અધ્યાયનો સૌથી મહત્વનો ભાગ હરણ હતું, સોનાનું હરણ પણ તૈયાર કર્યું છે. આમ માત્ર હાર નહીં પણ આખો રામ દરબાર તૈયાર કર્યો છે. વધુમાં જણાવ્યું હતું કે આ હાર સાથેના રામ દરબાર 2 કિલોથી વધુ વજનનો છે, જેને સોના ચાંદી અને અમેરિકા ડાયમંડમાંથી તૈયાર કરાયો છે, જેમાં 500થી વધુ અમેરિકન ડાયમંડ્સનો ઉપયોગ કરાયો છે. તેને બનાવવા માટે 30 દિવસનો સમય લાગ્યો છે, જેથી પાછળ જુદા જુદા 40 કારીગરોની મહેનત બાદ તૈયાર થયો છે. જ્વેલર્સ વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે રામ મંદિર સાથેનો આ જે નેકલેસ તૈયાર કરાયો છે તેના સમગ્ર રામાયણ દર્શાવવામાં આવી છે. રામાયણમાં જે જે પ્રકારના અધ્યાયો આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપતી હોય તેમ હારમાં પ્રતિકૃતિ રૂપે દર્શાવી છે. હારની અંદર જે લટકણ મૂકવામાં આવ્યા છે તેમાં નકશીકામથી રામાયણના અધ્યાયની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે, જે સમગ્ર રામાયણનો સાર પૂરો પાડે છે. મારું નામ રોનક ધોળિયા છે, હું રસેસ જ્વેલર્સનો ઓનર છું. આ અયોધ્યાનું જે અયોધ્યા નગરીમાં જે રામ મંદિર બની રહ્યું છે એના પર્પઝથી, એટલે મતલબ એને જોઈને અમે ઇન્સ્પાયર થયા કે આ ટાઈપનો કંઈક જ્વેલરીમાં બનાવવું પડે, તો એની માટે અમે રસેસ જ્વેલર્સ તરફથી આ એક રામ મંદિર બનાવ્યું છે. કેટલા હીરા આની અંદર લગાડવામાં આવે છે અને આનું મોટિવેશન કેવી રીતે મળ્યું? આમાં 5000થી પ્લસ ડાયમંડ હીરા લગાવવામાં આવ્યા છે. આપણું મેઇન મોટિવ એ હતું કે અયોધ્યા મંદિરમાં જે અત્યારે બની રહ્યું છે, તો અમારો પ્લાન એવો છે કે આ અયોધ્યા મંદિરમાં આપણે આને સમર્પિત કરીએ અને એવી ટ્રાય છે. અત્યારે અમે કોશિશ કરશું કે ત્યાં આપણે મૂકી શકીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ રામ મંદિરનો નેકલેસ સાથેનો રામ દરબારનો હાર લોકોને વેચવા કે મૂકવા માટે બનાવવામાં આવ્યો નથી. રામ મંદિર બન્યા બાદ સમગ્ર ભારતમાંથી લોકોએ કોઈકને કોઈક રીતે પોતાનું યોગદાન અર્પણ કર્યું છે, ત્યારે અમે પણ રામ મંદિરમાં અલગ અલગ વિશેષ રીતે યોગદાન આપવા ઈચ્છતા હતા, જે માટે અમે રામ મંદિર સાથેનો હાર તૈયાર કર્યો છે. આ સમગ્ર રામ દરબારને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ગયા બાદ અયોધ્યા જઈ તેને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે, જે માટે આ રામ મંદિરને ભેટ સ્વરૂપે કઈ રીતે અર્પણ કરી શકાય તેને લઈને અમે પ્રયાસ પણ શરૂ કરી દીધો છે. બ્યુરો રિપોર્ટ, એસ24 ન્યૂઝ, સુરત.